આ તરફ મુંબઈના પરેલના ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ. આગના કારણોની હજુ સુધી કોઈ જાણ નહીં થઈ શકી, પરંતુ ઇમારત 12મા માળિયા ભીષણ આગ લાગી છે. ફોન દ્વારા આગ લાગવાની સૂચના ફાયર બ્રિગેડને મળતા એક પછી એક 12થી વધુ ફાયર ફાઇટરની ટીમ અત્યાધુનિક સાધનો સાથે સ્થળ પર ધસી ગઈ. આગની ગંભીરતા અને ઇમારતમાં ફસાયેલા લોકોને જોતા હાઇડ્રોલિક ક્રેન સાથે લેવલ 2નો કોલ પણ જાહેર કરાયો હતો. મુંબઈના પ્રતિષ્ઠિત એલ્ફિસ્ટીન વિસ્તારમાં આ ટાવર આવેલો છે. હાઇડ્રોલિક ક્રેન વડે લોકોને સલામત બહાર કાઢવા માટે જોરશોરથી રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ક્રિસ્ટલ ટાવર 16 માળની ઇમારત છે જેમાં આ આગ લાગી છે. આગની ભીષણ સ્થિતિ જોતા બહુ ઝડપથી આગ વકરી શકે છે. ચર્ચા એવી પણ છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. જો કે 11મા અને 13મા માળને કોઈ નુકસાન ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે લોકો ઉપર કે નીચે ફસાયેલા છે તેમને તાત્કાલિક ધોરણે ધાબે જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. કૃપા પંડ્યા અમારી સાથે ફોન લાઈન પર જોડાય છે. કૃપા, જે રીતે ક્રિસ્ટલ ટાવરમાં આગ લાગી છે, અત્યાર સુધીમાં શું અપડેટ, આગ બુઝાઈ કે કેમ? જી, અત્યારે આગ ઓલવાઈ ગઈ છે. ફાયર બ્રિગેડની મદદથી આગ ઓલવાઈ ગઈ છે. આ આગ 12મા અને 13મા માળે લાગી. આ એક ફ્લેટ, એક ફ્લોર 50 ફ્લેટ હતા જેમાં બચાવવાનું કાર્ય શરૂ થયું છે. આગ લાગવાનું જે કારણ છે, આ જે બિલ્ડિંગ છે ક્રિસ્ટલ ટાવર, એ પરેલની એકદમ કરી રોડ આપણું જે ઓફિસ બ્રિજ પર કનેક્ટ થાય છે. આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ એકદમ મેઇન ઓલા હબ પર આવે છે. બિલકુલ કૃપા, કોઈના નુકસાનની સમાચાર છે કે કેમ, કોઈને ઈજા થઈ છે કે કેમ, સાથે સાથે કેટલા લોકો ફસાયા હતા? જીવહાની કે હજી સુધી જીવહાની જે બહાર આવ્યા છે અપડેટ મળ્યું નથી, પણ એવું કહેવાય છે જેટલા પણ ત્યાં બહાર જે બહાર કરવાનું કામ છે ચાલુ છે. ફાયર બ્રિગેડ દ્વારા જે લોકો ફસાયા છે બહાર કાઢી રહ્યા છે. જોઈએ, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર કૃપા. તો આ નીચેથી બિલ્ડિંગની નીચેથી લાઈવ શોટ્સ જોઈ શકો છો આપ, એક્સક્લુઝિવ દ્રશ્યો. મહત્વનું છે કે જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે વધારે પડતા ધુમાડાને કારણે તેમની આ પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે કેવી રીતે આગ લાગી હતી તેના કોઈ સમાચાર નથી. ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. 11મા અને 13મા માળના તમામ લોકોને ધાવા પર જવા માટે કહેવામાં આવ્યું હતું. આગ વધારે પડતી ન પ્રસરે ને વધારે આકરો સ્વરૂપ ધારણ ન કરે તેના માટે ઇલેક્ટ્રિસિટી પણ થોડા સમય માટે આ બિલ્ડિંગને બંધ કરી દેવામાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જો કે આ રેસિડેન્શિયલ ટાવર છે જેના કારણે ગેસની પાઇપલાઇન પણ ફાટી હોઈ શકે છે અથવા તો શોર્ટ સર્કિટ પણ થયું હોઈ શકે છે. આ બંને કારણોમાંથી કોઈ એક કારણ હોઈ શકે. કોઈ પણ રીતે હાલ તો ફાયર બ્રિગેડે કોઈ જાણકારી નથી આપી, પરંતુ જેટલા પણ લોકો ફસાયા હતા તેમને ક્રેનની મારફતથી બહાર કઢાયા અને 12મો માળ હોવાથી ફાયર બ્રિગેડની જે ગાડી છે તે ત્યાં સુધી ન પહોંચી શકવાને કારણે, તેની રેલિંગ ત્યાં પહોંચી ન શકવાને કારણે ક્રેનના મારફતથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે ફાયર સેફટીના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. મુંબઈના પરેલા ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ ફાયર ફાઇટરે આગને કાબુમાં લીધી. તમામ ફસાયેલા લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિસિટી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી. ક્રેનના મારફતથી લોકોને બચાવી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. હાલ પરિસ્થિતિ થાળે છે અને જેમના ઘરમાં આગ લાગી હતી તે તમામ લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે.